જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાશદ લક્ષ્મીપુરા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકોને મધ્યાહન ભોજન અંતર્ગત આપવામાં આવતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનો આક્ષેપ સ્થાનિક અગ્રણી દ્વારા કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાશદ લક્ષ્મીપુરા ગામે આવેલી પ્રાથમિક સ્કૂલમાં બાળકોને મધ્યાહન ભોજન અંતર્ગત આપવામાં આવતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા પણ આપવામાં આવ્યા હોવાનો સ્થાનિક અગ્રણીએ આક્ષેપ કર્યો હતો. હાલ કોરોના મહામારીના પગલે સરકારી શાળામાં બાળકોને મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન આપવામાં આવતું નથી. તેની જગ્યા વિદ્યાર્થીઓને દીઠ 1 કિલો ઘઉં અને 1 કિલો ચોખા આપવામાં આવે છે. જોકે લક્ષ્મીપુરામાં આવેલ મલાશદ ગામની સરકારી સ્કૂલમાં માંડ 32 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને આજે નિત્યક્રમ મુજબ અનાજ આપવામાં આવ્યું હતું. જોકે ગામના જાગૃત નાગરિકે દીપેશભાઈ 2 દાણા ચોખાના મોઢામાં નાખ્યા હતા, જ્યાં 1 ચોખ્ખો તૂટ્યો ના હતો, જેથી તેને હાથમાં લઈ ચેક કરતા પ્લાસ્ટિકના દાણા જેવું લાગ્યું હતું, જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ગ્રામજનોને એલર્ટ કર્યા હતા. જ્યારે અન્ય લોકોના ચોખા પણ ચેક કરતા તેમાંથી પ્લાસ્ટિકના દાણા મળી આવ્યા હતા, જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા. વાલીઓ સર્વને દીપેશ મહેડાના જય માતાજી. મુકામ મલાશદ, તાલુકો સોજિત્રા, માજી તાલુકા પંચાયત પ્રમુખ સોજિત્રા. આજ રોજ મને ઘણા બધા વાલીઓના ફોન આવ્યા મારા લક્ષ્મીપુરામાંથી, ત્યારે મને આ સરકારની સંવેદનશીલતા અને ગતિશીલતાની ખબર પડી. હું આજે એક વાલીને તો રૂબરૂ પહોંચ્યો છું. આજે મધ્યાહન ભોજન થકી દરેક બાળકને 1 કિલો ચોખાનું ને 1 કિલો ઘઉંનું વિતરણ થયું છે. 2 કિલો, અરે 1 કિલો ચોખામાં ચોખા વીણતા અંદરથી પ્લાસ્ટિકના ચોખા, ચાઇનીઝ ચોખા મળી રહ્યા છે. તો આ સરકારની સંવેદના છે, ગતિશીલતા છે, કે પછી ત્રીજી લહેર સરકાર અગાઉથી કહી ચૂકી છે કે ત્રીજી લહેર લાવવાની છે, સામાન્ય લોકોને પતાવી દેવાનો ગણતરી લાગે છે સરકારની. કાલનું ભારતનું જે ભવિષ્ય છે એને પાંગડું બનાવવા પ્લાસ્ટિકના ચોખા એમના રસોઈમાં જાય. હું 3-4 ઘરે જઈને આવ્યો, એક ઘરે તો રતિલાલભાઈ તો ચોખા રંધાઈ ચૂક્યા છે. મેઘભાઈ બનાવશો નહીં? જો એક ઘરમાંથી જ આટલા એક જ બાળક નામથી નીકળતા હોય તો આ કેટલી મોટી ભેરસેર થઈ છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક યુદ્ધના ધોરણે એનો જથ્થો સ્થગિત કરીને આમાં જે લોકો તમારા મોટા લોકો ભરેલા છે, એમણે જે કૃત્યો કર્યો છે, એને રોકીને તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવે અને સામાન્ય પ્રજાને ખરેખર આ લોકશાહીમાં જે આ તંત્ર લોકશાહીમાં ન્યાય મળે એ, કારણ કે આ ન્યાયની વસ્તુ નથી. આ તો તમે લોકોની હત્યાઓ કરી રહ્યા હોય એટલા કે આ પ્લાસ્ટિકના ચોખા નાખી. પણ પ્રજા જે ભ્રામકતાથી તમારી પહેરે કે તમારી સંવેદ, આ સરકાર આમ ચાઇનાનો વિરોધ કરે છે અને પ્લાસ્ટિકના ચોખા જે ચાઇનીઝ ચોખા એ કાલની જે ભારતની નવી પેઢી મોટી થવાની એને જો આહારમાં આપતી હોય તો આ કેટલો મોટો રાષ્ટ્રદ્રોહ આ સરકાર તરફથી કોના તરફથી થઈ રહ્યો છે, એના માટે આપણે સરકારશ્રી પાસે જવાબ માગીએ છીએ. અને સરકારશ્રીને મારી વિનંતી, કલેક્ટરશ્રી, મામલતદારશ્રીને દરેક જાણ કરીને દરેક સ્કૂલોમાં આ છે પ્લાસ્ટિકના ચોખા, નગ્ન સનાતન વસ્તુ છે, કોઈના આરોગ્ય સાથે ચીડા કરવાનો અધિકાર આ રીતનો અધિકાર નથી. લોકોને છેતરશો નહીં અને આ સચોટ રીતે ના આપવું હોય તો અનાજ ના આપશો. પણ આ રીતે પ્લાસ્ટિકના દાણા, ચાઇનીઝ દાણા આપીને કોઈને છેતરીને આ રીતે ખરેખર આ ભગવાન, મારી માંગ છે કે આ જથ્થાને તાત્કાલિક સરકાર તરફથી સીલ કરવામાં આવે અને જે તે અધિકારીઓએ કાળા કૃત્ય કર્યો છે એની પર કડકમાં કડક કાર્યવાહી આજે આવનારા 10-12 કલાકમાં કરવામાં આવે એવી મારી સરકારશ્રીને. ગુજરાતની જનતાની ધાર્મિક લાગણીઓ અને વિશ્વાસનું સાધુના રૂપમાં અપહરણ કરનાર આ સરકાર રાવણ રૂપી સંવેદનહીન છે. કોરોના મહામારી સમયે લોકોને સારવાર આપ સમયસર ના આપીને મૃત્યુને ભોગ બનવા દીધા અને આજે જ્યારે ગુજરાતમાં અન્ન વિતરણ કરીને અન્ન દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એના પૂર્વે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં મલાતજ ગામ આવેલા લક્ષ્મીપુરા વિદ્યાલયમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ગરીબ બાળકોને આપવામાં આવતા અનાજમાં
चाइनीज बनावटना प्लास्टिकना चोखा निकल्या छे। आ सरकार उत्सव उजवी रही छे पण लोकोनी लागणीओ बाळकोना आरोग्य साथे पण खिलवाड़ करी रही होय एवा दिवसो स्पष्ट नजरे चढ़े छे। त्यारे अमे सरकार पासे मांग करे छे के उत्सव उजवानी जग्याए शरमाओ अने नफ्फट आ सरकार ने विनंती करे छे के तमने वहीवट ना आवतो होय तो ओढ़नी ओढ़ीने पण राजीनामु आपो अने गुजरातनी प्रजाने शांतिथी जीववा दो।